ભાવનગરમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્ય આંખનો નિદાન કેમ્પ યોજાયો. તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા રણછોડરાય હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામૂલ્યે પીપરલા ગામ ખાતે કેમ્પને પૂર્ણ થતાં 16,362 જેટલા આંખના દર્દીઓનું સફળ ઓપરેશન થતાં વડીલોના અને બુધેલ આશ્રમના પ્રખ્યાત કથાકાર સીતારામ બાપુના આશીર્વાદથી ભાવનગરમાં પણ દર મહિનાના છેલ્લા રવિવારે આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. માન્ય કિશોરભાઈ, આપ સર્વે, અમે બધાને મોટાભાગના મને કીધું કે ઓપરેશન માટે આવ્યા છે, એટલે જે તો નેત્રમણી બેઠા નથી, હજી અમે હરખા દેખાતા નહીં હોય ત્યાં સાંભળવાનો બધાને વારો આવી ગયો, એટલે બહુ જાજુ કહેવું નથી, પણ એટલું કંઈ ચોક્કસ કે નેત્ર આપણને શું છે, આંખની કિંમત તો જ્યારે આંખમાં કણું પડે ને દેખાતું બંધ થાય ને અડધો કલાક પાંચ કલાક, ત્યારે તેને ખબર પડે, એની સારવાર ન મળે તો જાણે જીવનમાં કાંઈ છે નહીં ને એવો આપણો હરિરક્ષ ખાટો થવા માંડે જો આંખ ગઈ તો. અને અત્યારના યુગમાં આ બધી સરસ સગવડતાઓ થઈ ગઈ છે, પણ સામે એની કિંમત પણ ઘણી બધી છે. સામાન્ય માણસો માટે આ બધું એટલું ઇઝીલી કરવું અઘરું હોય છે. અમારા રાજકારણમાં સામાન્ય રીતે લોકો કંઈક ને કંઈક લાભ અને સ્વાર્થ માટે જ આવતા હોય છે. કનુભાઈમાં હું જોઉં છું, અમે તો કોલેજ વખતથી સાથે છીએ એટલે પહેલેથી એનો સાક્ષી છું, સેવાનું એને પ્રાયોરિટી હોય છે. કોઈ પણ કામમાં એને છે ને દોડીને કામ કરવામાં વધારે રસ હોય, એને કોઈ દિવસ રાજકારણનો ઉપયોગ સ્વ અર્થ માટે કર્યો જ નથી. અને એમાં જ્યારે સેવાનું નક્કી કર્યું તો કેવી રીતે કઈ સેવા કરવી, તો કે દર્દીમાં જ દેવતા જોયા, દર્દી દેવો ભવ. કિશોરભાઈ કીધું ને, બહુ સરસ વાત છે. આજે તળાજાના પીપરલા ગામથી તમે પદયાત્રા હોય ને એમ કરુભાઈ ને આ એક બહુ ઊંચી સેવાની યાત્રા ભાવનગરને આંગણે જ્યારે આવી છે ત્યારે એ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય રાજેન્દ્રસિંહભાઈ, બાકીના બધાને હાથમી કહીશ. સંતોષીભાઈ તો અમારા બે એમાં પાડું છીએ, જન્મદાત પાડું છીએ. હિતેશભાઈના પિતાશ્રી મનુદાદા મારી સાથે વર્ષો સુધી બેઠા, અમારા આત્મી કિશોરભાઈ, ભાનુભાઈ અને જેમણે આખી જવાબદારી ઉપાડી સેવાની, અને રવિશંકર મહારાજ જેવું કામ કરી રહ્યા સેવા, કનુભાઈ અને આપ સૌ. શાસ્ત્રોમાં શ્રીમંતની વ્યાખ્યા આપી છે કે શ્રીમંત કોને કહેવાય, તક સંપત્તિથી બહુ આગળ હોય એને શ્રીમંત કહેવાય, કુળથી આગળ હોય એને શ્રીમંત કહેવાય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શ્રીમંત. સાંજે જ મેં શ્રીમંતની વ્યાખ્યા સત્સંગમાં આપી કે શ્રીમંત ના કુળમાં અવતાર લઈને મારું ભજન કરે એમ ભગવાન બોલ્યા ગીતામાં. તો શ્રીમંત કોણ? હવે આ યુગમાં શ્રીમંત માટે હું એની વ્યાખ્યા આપું છું કે જે કનુભાઈ, આમ તો સામાન્ય તમે પીપરલા ખાતે કેમ્પ કરતા હતા, ભાવનગરમાં શરૂ કર્યું, શું વાત છે કેમ? પીપરલા ખાતે આજે આપણે 17 વર્ષ પૂર્ણ થયા છે. પીપરલા ખાતે કેમ્પમાં 16,000 ઉપરાંત ઓપરેશનો થયા છે, ઓપરેશનો સફળ થયા છે. અને દરેક કેમ્પની અંદર ભાવનગરથી પણ 5-7-10 દર્દીઓ ત્યાં પીપરલા ખાતે આવતા હતા. છેલ્લા 1.5 વર્ષથી હું પ્રયત્ન એવા કરતો હતો કે દર મહિનાનો એકાદ રવિવાર જો મળે તો ભાવનગર સ્કૂલ ખાતે, કેમ કે આના માટે પ્લેસ પણ જરૂરી છે. રણછોડ દાદાબાપુ હોસ્પિટલવાળાએ છેલ્લા આ મહિનાથી મને દર મહિનાનો છેલ્લો રવિવાર ફાળવ્યો છે, એટલે ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્યની જનતા પૂરેપૂરો લાભ લઈ શકે. ભાવનગરીય શહેર અને સેન્ટર છે, વાહનો મળવાની પણ અનુકૂળતા ઘણી બધી રહેશે. ત્યારે મારી આપના માધ્યમથી બધાને વિનંતી છે કે તદ્દન વિનામૂલ્યે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં ત્યાં જમવા, રહેવા, સારામાં સારા ઓપરેશનો, દવા, ટીપા, ચશ્મા અને લેન્સ બેસાડવામાં આવે છે, ત્યારે વધારેમાં વધારે જરૂરિયાતમંદ દર્દીઓનો લાભ લે. જે દર્દીઓને રાજકોટ ખાતે જવાનું હોય એમને અહીંથી આપણે જમવાની પણ વ્યવસ્થા રાખી છે, ચાપણીની વ્યવસ્થા રાખી છે, આપણે જમાડીને એમને રાજકોટ મોકલીએ છીએ. અને ઓપરેશનને બધું થયા પછી કેમ્પના સ્થળે હોસ્પિટલની બસ પરત મૂકી જાય છે, ત્યારે આપના માધ્યમથી વધારેમાં વધારે દર્દીઓ લાભ લે અને વધારેમાં વધારે આશીર્વાદના આપણે સૌ સહભાગી બનીએ.
એવી હું આપના માધ્યમથી બધાને વિનંતી કરું છું. ભાવનગરમાં ક્યારે થશે આ? મહિનામાં કેટલી વખત હોય? શું દરેક મહિનાનો છેલ્લો રવિવાર, આજે 27 તારીખના રવિવાર છે. મેં જે મારું પેમ્પલેટ બનાવ્યું છે એમાં આવતા 15 મહિના સુધીનું ટાઈમ ટેબલ આપ્યું છે કે દર મહિનાનો આ તારીખ અને છેલ્લો રવિવાર. છેલ્લો રવિવાર ફિક્સ છે, તારીખ થોડી ઘણી ચેન્જ થતી હોય, પણ આપ પણ પત્રકાર મિત્રો બધા જ અને ખાસ કરીને આપને વિનંતી કરું છું કે એટલો બહોળો પ્રચાર થાય જેથી કરીને દર્દીઓ મેક્સિમમ લાભ લઈ શકે. આજે પીપરલા ખાતે 17 વર્ષ થવા છતાં પણ દર મહિને ઓછામાં ઓછા 60થી લઈને 100 જેટલા દર્દીઓ ઓપરેશન માટે જાય છે. એટલા માટે કે દર મહિનાની 20 તારીખ પીપરલા ખાતે ફિક્સ હોય છે. મારે વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ, વિધાનસભાનું સત્ર ચાલુ હોય તો પણ હું ત્યાં એક દિવસ રજા રાખીને પીપરલા દર્દીઓની સેવાનો જે મને લાભ મળે લાભ લેવા માટે હું દર મહિનાની 20 તારીખે પીપરલા ફરજિયાત હાજર હોઉં છું. અને દર મહિનાના છેલ્લા રવિવારે અહીંયા ભાવનગર સહજાનંદ વિદ્યાલય શિવનગર તળાજા રોડ ખાતે સવારે 9:30 થી 12 કાયમી માટે કેમ્પ હશે અને મારી પણ હાજરી હશે અને આપના માધ્યમથી વધારેમાં વધારે દર્દી લાભ લે એવી હું વિનંતી કરું છું. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.